નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સતલાસના ખાતે ગઢવાળા કડવા પાટીદાર સમાજ દ્વારા બાઇક રેલી યોજી માં ઉમિયા માતાજીના નવીન મંદિરનો શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો. સતલાસના રામજી મંદિર લીંબડી ચોક ટીકર ઐતિહાસિક ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા 1000 ઉમિયા માતાજી મંદિરનો સને 2030 સુધીનો લક્ષ્ય છે. સતલાસના ખાતે કડવા પાટીદાર સમાજના 500 જેટલા કુટુંબો વસવાટ કરે છે અને એમની કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું શિખરબંધ મંદિર બનાવવા માટે નક્કી થતાં આજે તારીખ 28/10/2021 રોજ સતલાસના પાટીદાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ શુભ ઘડીમાં શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ નેતાજી તથા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કારોબારી સભ્યો, સતલાસના ગામના ડેપ્યુટી સરપંચ અને મંદિર સમિતિના પ્રમુખ જયંતિભાઈ એડવોકેટ કમલેશભાઈ પટેલ, શ્રીમતી લક્ષ્મીબેન કનુભાઈ પટેલ સરપંચ સતલાસના ગ્રામ પંચાયત તેમજ સતલાસના ગામના દરેક સમાજના લોકો સાથે મળી આજરોજ માં ઉમિયા માતાજી મંદિરના શિલાન્યાસમાં ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો. રિપોર્ટર બળદેવસિંહ ચૌહાણ, સતલાસના. ઓકે સર, શ્રી ઉમિયા માતા સંસ્થાન ઊંઝા દ્વારા સમગ્ર કડવા પાટીદાર સમાજમાં માં ઉમિયાનો ભક્તિભાવ વધારવા અને સમગ્ર પાટીદાર સમાજની એકતાને પ્રસ્થાપિત કરવા માટે સંસ્થાન દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શિખર મંદિર નિર્માણ કરવાનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે એના ભાગ સ્વરૂપે માતાજી સંસ્થાન દ્વારા જુદા જુદા તાલુકા સ્તરે, ગ્રામ સ્તરે માં ઉમિયાના ફોટા મંદિર અને શિખર મંદિરોનો સ્થાપના થઈ રહી છે. એના જે ભાગ સ્વરૂપે આજે સતલાસન મુકામે માં ઉમિયાનું જે શિખર મંદિર બનવાનું છે એનો આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે ભક્તિભાવથી લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. અને વિશેષ કહીએ તો અમારા કડવા પાટીદાર સમાજની અંદર સતલાસણ વિસ્તારનો જે ગઢવાળા કડવા પાટીદાર સમાજ કહેવાય, સ્વાભાવિક રીતે માતાજીના ભક્તિભાવમાં ખૂબ રંગેથી જોડાયેલો છે. નાનો સમાજ છે પરંતુ આ વિસ્તારની અંદર માતાજીના મંદિરો, સમાજવાળીઓ અને માતાજીના દરેક કાર્યોની અંદર ખૂબ સક્રિયથી ભાગ લઈ અને ગઢવાળા કડવા પાટીદાર સમાજ હંમેશા અગ્રેસર